કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં નિર્ણય સાચો હશે તો સફળતા મળશે જો ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે તો મિત્રો આપણે વાત કરી ગુજુ ડાયમંડ ટોક એટ વિશે અને જે આપણો સ્ટેપ છે જેની અંદર આપણે ફાઇનલાઇઝ ડાયમંડ કરશું ફાઇનલાઇઝ ઇન ધ સેન્સ કે આપણી આગળ ડાયમંડ છે એ ફાઇનલાઇઝ તો કરી નાખ્યો છે પણ આપણે કોઈની પાસેથી સર્ટિફાઈડ ડાયમંડ પરચેસ કર્યો છે ત્યાર પછી એ આપણે જ્વેલરીમાં આપણે એને જોઈન્ટ કરીએ છીએ કે જ્વેલરીની અંદર મઢાવીએ છીએ તો આ જયારે મઢાવીએ છીએ ત્યારે એની કોસ્ટિંગ બહુ હાઈ થઈ જતી હોય છે તમને બી આઈડિયા છે જ્યારે આ બધો ખર્ચો લાગે છે કે સ્ટેપ સ્ટેપ લઈને સુધીનો છે ત્યાર પછી જે સેલર છે એ સ્ટેપ એટમાં પણ ખર્ચો ચડાવતો હોય છે ત્યાર પછી આપણે જ્વેલરીમાં ડાયમંડ ફિક્સ થતો હોય છે તો એ સ્ટેપ એટ છે જેની અંદર આપણે જોઈ શકો છો એમાં આપણી પાસે ડાયમંડ છે ડાયમંડ રિંગ છે અને આજુબાજુમાં પણ ડાયમંડ લગાડેલા છે અને આ સર્ટિફાઈડ ડાયમંડ વચ્ચે લગાડેલો છે જે બહુ મોટો ડાયમંડ છે લાઈક કે આ ડાયમંડ છેલ્લે ક્યાં જ્વેલરીમાં યુઝ થતો હોય છે અમુક ડાયમંડ બીજી ઘણી પ્રોડક્ટ્સમાં યુઝ થતા હોય છે બટ મોસ્ટલી ડાયમંડ જ્વેલરીમાં જ યુઝ થતા હોય છે લાઈક કે તમે અત્યારે જોઈ રહ્યા છો આપણે ડાયમંડ ફાઇનલાઇઝ કર્યો છે અને એ સ્ટેપ એઈટ છે જેની અંદર આપણે ડાયમંડ મોસ્ટલી જ્વેલરીમાં યુઝ કરીએ છીએ લાઈક કે અમુક ડાયમંડ એવા હોય છે જે ફિનિશ પ્રોડક્ટ કરેલા છે અમુક આપણે લૂઝ બાઇંગ કર્યા છે અથવા સર્ટિફાઇડ બાઇંગ કર્યા છે હવે એનો કેવી રીતે યુઝ કરવો જ્વેલરીમાં કેવી રીતે યુઝ કરવો એ જ્વેલરીવાળા છે એ લોકો વેક્સ બનાવતા હોય છે વેક્સ ઇન ધ સેન્સ કે સાબુ તમે જોયો છે જેની થ્રીડી ઇમેજ બનાવીને એની અંદર કોન્સેપ્ટ તૈયાર કરતા હોય છે કેવી રીતે આપણે રિંગ બનાવશું એની અંદર ડાયમંડ કેવી રીતે સેટ કરશું તો આ બેઝિકલી ડાયમંડ બધા જ જ્વેલરીમાં ફિટ થવાના હોય છે તો આપણે જેટલા જ્વેલરી ડાયમંડ છે લાઈક કે ડાયમંડ અત્યારે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એ મોસ્ટલી આપણે જ્વેલરીમાં સેલ કરતા હોઈએ છીએ અમુક એવા લૂઝ ડાયમંડ પણ આપણે જ્વેલરીમાં સેલ કરતા હોઈએ છીએ અને અમુક લોકો એવા હોય છે જેને રૂપિયો ડાયમંડની અંદર નાખવો હોય તો એ લોકો સર્ટિફાઈડ ડાયમંડ એટલે કે એક ટ્રસ્ટ એની માટે પણ લેતા હોય છે તો જ્વેલરી છે એ ફાઈનલ છે જે ડાયમંડની અંદર ફાઇનલ સ્ટેપ કહેવાય કે જ્વેલરીમાં યુઝ થયો ત્યાર પછી એન્ડ યુઝર થયો કે એની પછી આગળ કાંઈ સેલ નથી થવાનો જે તમે માનો કે કન્ઝ્યુમર એઝ એ આઈ એમ એ કન્ઝ્યુમર તો હું એ યુઝ કરવાનો છું અને આ આપણો ફાઇનલ સ્ટેજ છે હવે સ્ટેજ આપણે સૌથી પહેલેથી જોઈએ તો આપણે સૌથી પહેલાં શું કર્યું રફનું બાયિંગ કર્યું હવે બાયિંગ કર્યું ત્યાર પછી એનું એસોર્ટમેન્ટ કરીને એની ઉપર પ્લાનિંગ કર્યું સ્ટેપ માં કર્યું ત્યાર પછી સ્ટેપ થ્રીમાં આપણે એનું કટિંગ કર્યું હતું ત્યાર પછી સ્ટેપ ફોરમાં આપણે કાર્ડ બનાવીને સ્ટેપ પોલિશ કર્યો હતો ત્યાર પછી સ્ટેપ ફાઇવની અંદર પોલિશ કર્યા પછી આપણે સ્ટેપ સિક્સમાં ગયા હતા જેની અંદર આપણે ટેસ્ટિંગ કરાવ્યું હતું કે ને પેલ એક્યુરેટ છે કે નહીં ડાયમંડમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં ને એવી મોટી નથી તો એ આપણે સ્ટેપમાં કરાવ્યું હતું ત્યાર પછી સેવન સ્ટેપમાં આપણે એનું એ સર્ટિફાઈડ કરાવ્યું અને સ્ટેપ એટ જે ફાઈનલ સ્ટેપ છે જે આપણે ડાયમંડ જ્વેલરીમાં આપણે યુઝ કર્યું હતું તો આ બેઝિક સ્ટેપ છે ડાયમંડ ને રિલેટેડ